नमस्ते, हूँ डॉक्टर नीला मेहता फ्रॉम विंग्स आईवीएफ सूरत। आज हूँ आपनी जोड़े स्टेप्स ऑफ आईवीएफ विषे डिस्कशन करवा मांगू छू। एज इट आम तो आ सब्जेक्ट बहुत सरल लागे छे, परंतु जयरे पण कोई व्यक्ति ने आईवीएफ करवानी सलाह आपवामां आवे त्यारे एना मन में आ विषे बहुज मूंझवण होय छे के आ प्रोसिजर केवी रीते करवामां आवती हशे, आमां शुं थतुं हशे, आ प्रोसिजर दुखावो थतो हशे के नहीं हशे। तो आ बधा जे सवालो छे एनो तमने हूँ जवाब आपवा मांगू छूं के आ प्रोसिजर आखी कई रीते करवामां आवे छे। तो सौ प्रथम आईवीएफ एटले शुं? आईवीएफ एटले इन विट्रो फर्टिलाइजेशन, इट्स अ फूल फॉर्म ऑफ आईवीएफ। तो जे प्रक्रिया कुदरती रीते प्रेग्नन्सी रहेवानी प्रक्रिया एटले के फर्टिलाइजेशनो जे प्रोसेस शरीर स्त्रीना शरीरनी अंदर थतो होय ए आपणे शरीरनी बहार करीए छे अने गर्भने आपणे शरीरनी बहार बनावीए छे अने आ जे गर्भ छे एने आપણે ફરી સ્ત્રીના ગર્ભાશયમાં જ્યારે પ્રત્યારોપણ કરીએ છીએ આ આખી પ્રોસિજરને આઈવીએફ કહેવામાં આવે છે। પણ આ પ્રોસિજરના દરેક તબક્કા વિશે હું તમને સરળતાથી સમજણ આપું કે જ્યારે પણ કોઈ સ્ત્રીને કે કપલને આ પ્રોસિજર વિશે કરવાની સલાહ આપવામાં આવે તો એમને એના તબક્કા વિશેની પૂરી સમજણ હોય તો એમને ડિસિઝન લેવામાં પણ સરળતા રહે છે। આ પ્રોસિજરમાં સૌ પ્રથમ જે સ્ટેપ છે એ સિલેક્શન ઓફ અ પેશન્ટ। આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જ્યારે પણ કોઈ પ્રોસિજર કરતા હોય એ પ્રોસિજર ચાલુ કરવા પહેલાં જો કોઈ કપલના બીજી બધી તપાસ કે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સચોટ એના પર આવીએ કે આ કપલને આઈવીએફની જરૂર છે તો એ આઈવીએફની ટ્રીટમેન્ટ કર્યા પછી એને પ્રેગ્નન્સી રહેવાની શક્યતા કેટલી છે કે એને 9 મહિના સુધી આ બાળક આગળ પહોંચાડી શકે એ કેટલી શક્યતા છે, આ વિશે પહેલાં તપાસ કરવી ખૂબ જ જરૂરી છે। તો આઈવીએફ પ્રોસિજરમાં એનો સક્સેસ રેટ જે છે ડિપેન્ડ્સ અપોન ધ સિલેક્શન ઓફ ધ પેશન્ટ। એમાં દાખલા તરીકે ઉદાહરણ તમને આપું તો કોઈ સ્ત્રીનું ગર્ભાશય જન્મથી જ બહુ નાની સાઈઝ હોય કે જેમાં ગર્ભ રહી શકવાની શક્યતા ન હોય, અથવા તો ગર્ભ રહ્યા પછી એને 9 મહિના સુધી કેરી કરવાની પોસિબિલિટી ન હોય, અને જો એ સ્ત્રીને આઈવીએફની પ્રોસિજર ચાલુ કરી દેવામાં આવે તો ઓબ્વિયસ છે કે એને રિઝલ્ટ મળવાની શક્યતા રહેતી નથી, અથવા તો પછી એ સ્ત્રીના ગર્ભાશયમાં ઘણી બધી ગાંઠો હોવાની શક્યતાઓ હોય, અથવા તો પછી ઘણી વખત એવું બને કે પુરુષના કે સ્ત્રીના કોઈ રિપોર્ટ જ ન થયા હોય અને ઘણા વખતથી ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ કરતા હોય અને જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે સ્ત્રીના રિપોર્ટમાં મેં આગળ જણાવ્યું કે એમ ગર્ભાશયમાં તકલીફ હોય કે પુરુષના રિપોર્ટમાં પુરુષ બીજ હોય જ ન, તો આ બધી જે તપાસ હોય એ પહેલેથી કર્યા પછી સિલેક્શન ઓફ ધ પેશન્ટ જ્યારે વ્યવસ્થિત કરવામાં આવે તો આ ટ્રીટમેન્ટમાં આપણને પોઝિટિવ રિઝલ્ટ મળવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે। તો સૌ પ્રથમનો જે તબક્કો આવે છે તે સિલેક્શન ઓફ ધ પેશન્ટ, પછીનો જે તબક્કો આવે છે એ ઇન્વેસ્ટિગેશન્સ, જેમ કે સ્ત્રી અને પુરુષ બંનેને આઈવીએફની ટ્રીટમેન્ટ શરૂ કરવા પહેલાં જે બેઝિક રિપોર્ટ કરવાના હોય, લોહીના રિપોર્ટ કરવાના હોય, એમનું હિમોગ્લોબિન, એમની બીજ બનવાની ક્ષમતા, એમના આગળના જો રિપોર્ટ થઈ ગયા હોય અને જે બાકી હોય રિપોર્ટ્સ, પુરુષના અમુક રિપોર્ટ્સ હોય જેમ કે એમના વીર્યનો રિપોર્ટ, એમના સુગરનો રિપોર્ટ, આ બધી તપાસ કરી અને પછી આપણે એમને એમના પોઝિટિવ અને નેગેટિવ રિસ્પોન્સ આવવાની શક્યતાઓ વિશે આપણે એમને સરળતાથી માહિતી આપી શકીએ। આ બધું થઈ ગયું, સિલેક્શન ઓફ ધ પેશન્ટ થઈ ગયું, આપણે એમની બીજી બધી તપાસ થઈ ગઈ, અને જ્યારે આપણે હવે કહીએ છીએ કે એમને આઈવીએફ માટે આ કપલ રેડી છે તો ત્યાર પછીની જે સ્ટેપ્સ આવે એમાં બેનને જ્યારે માસિક આવી જાય ત્યારે સેકન્ડ કે થર્ડ ડે ઓફ હર મેન્સ્ટ્રુઅલ પીરિયડ્સ આપણે એમને ઇન્જેક્શન્સ ચાલુ કરવાના હોય છે। તો આ ઇન્જેક્શન્સ શેને માટે હોય? ઓવેરિયન સ્ટિમ્યુલેશન પ્રોસિજર કહેવાય,
તો એ ઇન્જેક્શન્સ જ્યારે આપવામાં આવે ત્યારે પણ એ એવું નથી હોતું કે આઈવીએફની ટ્રીટમેન્ટ હોય કરવાની ચાલુ કરવાની હોય તો દરેક સ્ત્રીને આપણે એક જ સરખા ઇન્જેક્શન આપવામાં આવે. ઘણી જગ્યાએ એવું હોય કે આઈવીએફની ટ્રીટમેન્ટ એટલે પ્રોટોકોલ સેમ હોય, પણ જ્યારે પણ કોઈ પેશન્ટને ઇવ્યુલેશન સ્ટિમ્યુલેશન ચાલુ કરવાનું હોય ત્યારે એમાંથી વધારે બીજ મળવાની અને પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ જ્યારે એનો ટેલરમેડ એપ્રોચ કરવામાં આવે, એટલે કે એ સ્ત્રીની ઉંમર, એની બીજ બનવાની ક્ષમતા, એણે આગળ કોઈ જગ્યાએ આઈવીએફ કર્યું હોય તો એમાં આપણને કેવા રિઝલ્ટ મળ્યા છે, અથવા તો એનું એએમએચ લેવલ બહુ હાઈ હોય તો એમને આપણે જે ઇન્જેક્શન્સ આપીએ છીએ એનો ડોઝ, એ ઇન્જેક્શન્સ કયા પ્રકારના આપીએ છીએ, આ બધી વસ્તુ, જે સ્ત્રી બીજ બનવાની પ્રોસિજર છે, ઓવેરિયન સ્ટિમ્યુલેશન જે છે, તે આઈવીએફનો સૌથી મહત્ત્વનો તબક્કો આ હોય છે. કારણ કે આઈવીએફમાં પોઝિટિવ રિઝલ્ટ આવવાની શક્યતા જ્યારે સ્ત્રી બીજ અને પુરુષ બીજ નોર્મલ હોય ત્યારે જ વધી જતી હોય છે. તો ઓવેરિયન સ્ટિમ્યુલેશનમાં જ્યારે પેશન્ટને એમની આ બધા ફેક્ટર્સ, જેમ કે મેં આગળ જણાવ્યું એમ, એમની એજ, એમનો એએમએચ રિપોર્ટ, એમના બીજાણમાં જે સ્ત્રી બીજ દેખાય છે તે, એ બધા ઉપરથી એમનો ડોઝ નક્કી કરવામાં આવે છે. એમને ઇન્જેક્શન્સ ડેઈલી બેઝિસ પર આપવાના હોય છે અને વખતો વખત એ જે ઇન્જેક્શન્સ છે એની અસર બરાબર થાય છે કે નહીં, બીજા કોઈ ઇન્જેક્શન્સ એમાં ઉમેરવાની જરૂર છે કે નહીં, એના માટે એમને 2-3 વખત ચેકઅપ માટે આવવાનું હોય છે. આ સ્ત્રી બીજ જ્યારે તૈયાર થાય અને એની મેચ્યોર સાઇઝ થાય, એટલે કે 18-20 મિલીમીટરની સાઇઝના જ્યારે બીજ મળતા હોય, થયા હોય, તે વખતે આ સ્ત્રી બીજને મેચ્યોર કરવા માટેના ઇન્જેક્શન્સ આપવામાં આવે. તો એ જે ઇન્જેક્શન્સ આપવામાં આવે એના 32-34 કલાક પછી એ જે મેચ્યોર જે સ્ત્રી બીજ થઈ ગયા હોય એનું પિકઅપ કરવામાં આવે. તો આ જે સ્ત્રી બીજને મેચ્યોર કરવા માટે પણ પહેલાં આપણી પાસે બહુ ઇન્જેક્શન્સની વેરાયટીઓ નહીં હતી, અને એ વખતના ગાળામાં જ્યારે બહુ બધા સ્ત્રી બીજ બન્યા હોય અને આ સ્ત્રી બીજને મેચ્યોર કરવા માટે જ્યારે ઇન્જેક્શન્સ આપવામાં આવે ત્યારે ઘણી વખત પાણીની ગાંઠો, એટલે કે જેને OHSS કહેવામાં આવે, એવી તકલીફો થવાની શક્યતાઓ રહેતી હતી. પણ હવે એને માટે પણ જુદા જુદા પ્રકારના ઇન્જેક્શન્સો અવેલેબલ છે, અને એનો જો સમજણપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો સ્ત્રીને આ ઓવ્યુલેશન સ્ટિમ્યુલેશનની જે આડઅસર કહી શકાય OHSS, એમાંથી પણ છુટકારો મળે અને આપણને સારામાં સારી ક્વોલિટીના અને વધુમાં વધુ બીજ આ ઇન્જેક્શન્સના સિલેક્શનથી અને ટાઈમિંગથી મળી જતું હોય છે. તો આ થઈ ઓવેરિયન સ્ટિમ્યુલેશનની પ્રોસિજર. એમાં એને ઇન્જેક્શન્સ જ લેવાના હોય છે અને ઇન્જેક્શન્સ લેવાની પ્રક્રિયા પણ બહુ જ સરળ હોય છે. ઘણી સ્ત્રીઓ જે ચામડીની નીચે લેવાના ઇન્જેક્શન્સ હોય એ જાતે પણ મૂકી શકતી હોય છે, અને નહીં તો તમે નજીકના ડૉક્ટરો પાસે કે કોઈ સિસ્ટર્સ પાસે પણ આ ઇન્જેક્શન્સ લઈ શકો છો, અને એના માટે રોજ હોસ્પિટલનો ધક્કા ખાવાની જરૂર હોતી નથી. ઓવેરિયન સ્ટિમ્યુલેશન પ્રોસિજર જ્યારે એ જે બીજ છે એ મેચ્યોર થઈ જાય અને મેચ્યોર થવા માટેના ઇન્જેક્શન્સ આપીએ, ત્યાર પછી 32-34 કલાકની અંદર આ જે મેચ્યોર જે સ્ત્રી બીજ હોય એને બહાર કાઢવા માટેની, એટલે કે ઓવમ પિકઅપ ઓર ઉસાઇટ રિટ્રાઈવલ પ્રોસિજર કહેવામાં આવે છે. એ જે પ્રોસિજર છે એ ઘણી વખત આપણે કોઈ પણ સ્ત્રીને એવું સમજાવીએ કે તમારા બીજ આપણે બહાર કાઢીશું તો ઓબ્વિયસલી એમના મગજમાં એક એવો સવાલ થાય કે આ એક બહુ પેઇનફુલ પ્રોસિજર હોય છે અને આ એક ઓપરેશન હોય છે. તો આ એક મિસકન્સેપ્ટ છે. ઉસાઇટ રિટ્રાઈવલ એટલે કે ઓવમ પિકઅપ એ એનેસ્થેસિયાની અંદર કરવામાં આવતી પ્રોસિજર છે અને એમાં કોઈ પણ પ્રકારના કાપકૂપ વગર એ પ્રોસિજર કરવામાં આવે છે. જેમ આપણે ફોલિક્યુલર સ્ટડી ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફીથી કરીએ છીએ
એવી જ મેથડથી એક નાની નીડલથી એ જે સ્ત્રી બીજ હોય, મેચ્યોર જે સ્ત્રી બીજ હોય એને બહાર કાઢી લેવામાં આવે છે. અને એ નીડલનો પણ તમને દુખાવો ન થાય એટલા માટે આ પ્રોસિજર આપણે એનેસ્થેસિયામાં કરવામાં આવે છે. તો ઇટ્સ અ 100% પેઇન ફ્રી પ્રોસિજર, એમાં કોઈ પણ પ્રકારનો દુખાવો પણ થતો નથી. અને આ પ્રોસિજરમાં ધેર ઇઝ અ નો નીડ ફોર હોસ્પિટલ એડમિશન, તમે ઓપીડી બેઝ પર જ આપણે આ સારવાર કરી શકતા હોય છે. આ મેચ્યોર ઓસાઇટ બહાર કાઢ્યા પછીની જે પ્રોસિજર છે IVFમાં એ લેબોરેટરીમાં કરવાની હોય છે, એટલે એના માટે પેશન્ટને કોઈ ધક્કા ખાવાની જરૂર હોતી નથી. પણ મેઇન વાઇઝ જ્યારે આપણે આ ઇન્વેસ્ટિગેશન્સ કે આપણે IVFની પ્રોસિજર ચાલુ કરીએ છીએ તે વખતે સાઇમલ્ટેનિયસલી હસબન્ડના સીમેનનો એક રિપોર્ટ કરવામાં આવે છે. અને એ જે સેમ્પલ હોય એ જો સારી ક્વોલિટીનું હોય, એમાં બીજની સંખ્યા, પુરુષ બીજની સંખ્યા પણ જો સારી હોય તો એને ફ્રીઝ કરી દેવામાં આવે છે. એને ફ્રીઝ એટલા માટે કરવામાં આવે છે કે આપણે એને કોઈ ઇમરજન્સી પર્પઝ માટે એને યુઝ કરી શકીએ. જે દિવસે આપણે ઓસાઇટ બહાર કાઢીએ છીએ, ઓવમ રિટ્રાઇવલ પછીની જે પ્રોસિજર છે એને કહેવામાં આવે છે ફર્ટિલાઇઝેશન. તો જે દિવસે ઓસાઇટ રિટ્રાઇવ કરવામાં આવે, પિકઅપ કરવામાં આવે, એ દિવસે ફરી પાછું આપણે હસબન્ડને સીમેન કલેક્શન માટે કહેવામાં આવે છે. એ જે સીમેન કલેક્ટ કરે એનો આપણે એ જે પુરુષ બીજ હોય એનું સ્ત્રી બીજ સાથે ફર્ટિલાઇઝેશન કરવામાં આવે. હવે આ જે ફર્ટિલાઇઝેશનની પ્રોસિજર છે એમાં પણ આ બે ડિફરન્ટ ટાઈપની પ્રોસિજર હોય છે. એક નેચરલ સાયકલ કહી શકાય અને સેકન્ડ મેથડ છે ઇક્સી. તો હવે આ બે વચ્ચે શું તફાવત છે એ હું તમને જણાવું. નેચરલ સાયકલ એટલે કે જે સ્ત્રી બીજને આપણે બહાર કાઢ્યું છે એને નાની નાની કાચની ડીશોમાં એની અંદર ફ્લુઇડ મૂકી અને થોડા પુરુષ બીજની સાથે કલ્ચર મીડિયાની સાથે એને રહેવા દેવામાં આવે. અને એ જે પુરુષ બીજ આપણે જે મૂકીએ છીએ સ્ત્રી બીજની સાથે એ નેચરલી સ્ત્રી બીજને ફર્ટિલાઇઝ કરે. આ થઈ નેચરલ ફર્ટિલાઇઝેશન મેથડ. બીજી એક સેકન્ડ મેથડ હોય છે જેને આપણે ઇક્સી કહીએ છીએ. ઇક્સી એટલે શું કે જેની અંદર પુરુષ બીજને પણ સિલેક્ટ કરવામાં આવે, એટલે કે સારામાં સારી ક્વોલિટીના જે પુરુષ બીજ હોય એને સિલેક્ટ કરી અને એની સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ મારફતે એને આર્ટિફિશિયલી ઇન્જેક્ટ કરવામાં આવે સ્ત્રી બીજની અંદર. તો આ જે પ્રોસિજર છે એને ઇક્સી કહેવામાં આવે છે. તો ઇક્સીથી શું ફાયદો થાય, શાને માટે ઇક્સી કરવામાં આવે? ઇન વિંગ્સ વી આર 100% ફોલોઈંગ ઇક્સી ફોર ઓલ. તો એના શું એડવાન્ટેજીસ છે? તો આ આપણે ઇક્સી જે કરીએ છીએ એમાં પુરુષ બીજને આપણે સિલેક્ટ કરી શકીએ. જ્યારે આપણે નેચરલ સાયકલ કરતા હોઈએ ત્યારે આપણે પુરુષ બીજનું સિલેક્શન કરી શકતા નથી, એમાં નેચરલી પુરુષ બીજ સ્ત્રી બીજને ફર્ટિલાઇઝ કરે છે. જ્યારે ઇક્સીમાં આપણે એને સિલેક્ટ કરી શકતા હોય. મેં આગળ જણાવ્યું તેમ ગર્ભની જે ક્વોલિટી હોય, જે ગર્ભ બને છે એની ક્વોલિટી ને પ્રેગ્નન્સી આગળ વધવાના જે ચાન્સીસ છે એ સ્ત્રી બીજ અને પુરુષ બીજના જીનેટિક્સ ઉપર બહુ અસર કરતું હોય છે. તો ડેફિનેટલી આપણને ઇક્સી જ્યારે કરવામાં આવે ત્યારે પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ પણ વધી જતી હોય અને જે કેસમાં વારંવાર મિસ એબોર્શન એટલે કે ગર્ભપાત થઈ જતો હોય કે બાળકનો આગળ વિકાસ જ ન થતો હોય એવા કેસમાં જો પુરુષ બીજને સિલેક્ટ કરીને આપણે ઇક્સી મેથડથી પ્રેગ્નન્સી રાખીએ તો આગળ ચાન્સીસ, પ્રેગ્નન્સી આગળ વધવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે. આ ઇક્સી કર્યા પછી એ જે ગર્ભ છે એનો લેબોરેટરીમાં જ ઇન્ક્યુબેટરની અંદર વિકાસ કરવામાં આવે છે. તો એ જે તબક્કો છે એ લેબોરેટરીનો જે તબક્કો છે એમાં પણ ડિફરન્ટ વેરાયટીઝ હોય છે. એટલે ઘણી જગ્યાએ જે બીજ આપણે બનાવીએ છીએ એને જે સાયકલમાં ઓવમ પિકઅપ કરવામાં આવે એ સાયકલમાં ફરી પાછો જે ગર્ભ હોય એને મૂકવાનો આવે, એને કહેવામાં આવે છે સેલ્ફ સાયકલ ટ્રાન્સફર. સેલ્ફ સાયકલ ટ્રાન્સફરમાં પણ બે ડિફરન્ટ પ્રકાર હોય છે જેમાં ઘણા
થર્ડ ડે ઓફ એમ્બ્રિયો એટલે કે જે મોરુલા સ્ટેજ કહેવાય, જ્યારે એમ્બ્રિયો ડેવલપ થતું હોય એના ડિફરન્ટ સ્ટેજીસ હોય, તેમાં એક જે સ્ટેજ હોય આપણે જે ફર્ટિલાઇઝેશન કરીએ છીએ એના પછી જે ત્રીજા દિવસે જે ગર્ભ બને એને મોરુલા કહેવામાં આવે છે, અને એ જ ગર્ભને આપણે 5 દિવસ સુધી આગળ વિકાસ થવા દઈએ તો એને જે 5th ડેનો ગર્ભ હોય એને બ્લાસ્ટોસિસ કહેવામાં આવે છે. તો સેમ સાયકલમાં પણ 2 ડિફરન્ટ વેરાયટીઝ હોય છે, તો ઘણા સેમ સાયકલ મોરુલા ટ્રાન્સફર કરે છે, ઘણા સેમ સાયકલ બ્લાસ્ટોસિસ ટ્રાન્સફર કરે છે. પણ ઇન વિંગ્સ વી આર ફોલોઈંગ ફ્રીઝ ફોર ઓલ. તો એ શું છે ફ્રીઝિંગ? આજે આપણે જે ગર્ભ બનાવ્યો એને 5 દિવસ સુધી ઇન્ક્યુબેટરમાં એનું ડેવલપમેન્ટ થવા દેવામાં આવે છે, અને જે 5મા દિવસના જે બ્લાસ્ટોસિસ બને એને આપણે ફ્રીઝ કરીને રાખીએ છીએ. તો એ જે ફ્રીઝ કરવાથી શું ફાયદો, અને ફ્રીઝ ના કરીએ અને સેમ સાયકલમાં આપણે ટ્રાન્સફર કરીએ તો શું થાય, એ જ્યારે ડિફરન્સ આપણે જાણી શકીએ તો જ કોઈ પણ વખત તમને ઓપ્શન આપવામાં આવે તો તમારી પાસે એની ક્લેરિટી હોવી જોઈએ કે વોટ આર ધ એડવાન્ટેજીસ એન્ડ વોટ આર ધ ડિસએડવાન્ટેજીસ. ફ્રેઝ ટ્રાન્સફર જ્યારે પણ કરવામાં આવે તો જે સાયકલમાં આપણે સ્ત્રીને સ્ત્રીવિધ બનવા માટેના બહુ બધા ઇન્જેક્શન્સો બધું આપ્યું હોય, તો ગર્ભાશયની એ સ્ત્રીની ગર્ભાશયની અંદરની જે દિવાલ હોય જેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે, ઇટ ઇઝ નોટ પ્રિપેર્ડ ફોર એક્સેપ્ટિંગ એમ્બ્રિયોઝ. કારણ શું? કારણ કે નેચરલી સ્ત્રીનું એક જ બીજ બનતું હોય અને એના રિલેશનમાં જે હોર્મોન સિક્રિટ થતા હોય એ પ્રમાણે એનું એન્ડોમેટ્રિયમ પ્રિપેર થતું હોય. હવે ઇન IVF વી આર ગિવિંગ મોર ઇન્જેક્શન્સ બીકોઝ વી વોન્ટ મોર ઉસાઇટ, મેચ્યોર ઉસાઇટ. તો આ કન્ડિશન્સમાં એની જે એન્ડોમેટ્રિયમ પેથોલોજી છે એ પણ એટલી ડિફરન્ટ હોય, અને સ્ત્રીનું જે એન્ડોમેટ્રિયમ હોય એ બહુ સ્પેસિફિક પીરિયડ માટે ગર્ભને એક્સેપ્ટ કરતું હોય છે. તો આ જે પીરિયડ છે એ જો આપણે સેમ સાયકલમાં ટ્રાન્સફર કરીએ તો એ નેચરલ સાયકલ કરતાં ડિફરન્ટ થઈ જવાનો અને પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ ઘટી જતી હોય છે, નંબર વન. નંબર ટુ, જો કોઈ સ્ત્રીને બહુ બધા સ્ત્રીબીજ બને અને એને OHSS મેં કીધું તેમ મોટી મોટી પાણીની ગાંઠો થઈ હોય અને સાથે આપણે એ જ સાયકલમાં ટ્રાન્સફર કરીએ તો એને આ જે OHSSના જે તકલીફો છે એ ઘણી વધી જતી હોય પ્રેગ્નન્સીની સાથે એના જે હોર્મોન ચેન્જ થાય એના લીધે. તો ઘણા રેર કેસીસમાં, સિરિયસ કેસીસમાં એવું પણ કરવું પડે કે એક વખત પ્રેગ્નન્સી રહી જાય પણ સ્ત્રીની જે તબિયત હોય એ બહુ ક્રિટિકલ હોય તેવા સંજોગોમાં આપણે એને ટર્મિનેટ પણ કરવું પડે. તો આ એક બહુ સિરિયસ ઇશ્યુ કહી શકાય, જે આપણે જો એમ્બ્રિયોને ફ્રીઝ કરી દઈએ તો આ માંથી આપણે છુટકારો મળી જાય. કારણ કે આપણે એમ્બ્રિયો ફ્રીઝ કરી દઈએ અને ત્યાર પછી આપણે જ્યારે નેચરલ જેમાં આપણે ઇન્જેક્શન આપતા નથી અને જે નેચરલ સાયકલ હોય એમાં આપણે સ્ત્રીના અંદરની જે એન્ડોમેટ્રિયમ હોય એને પ્રિપેર કરવા માટેની દવા ઇન્જેક્શન્સ બધું સ્ટાર્ટ કરી અને પછી ફેવરેબલ કન્ડિશન્સમાં જ્યારે આપણે એ ફ્રીઝ કરેલા એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ તો પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો ત્યાર પછીનો જે તબક્કો આવે એ ફ્રીઝ. હવે આટલું ડિસ્કશન પછી નાવ યુ કેન ઓબ્વિયસલી જજ વોટ ઇઝ બેટર ફોર યુ, ફ્રીઝ કરવા જોઈએ કે ફ્રીઝ ન કરવા જોઈએ, સેલ્ફ સાયકલ ટ્રાન્સફર કરવી જોઈએ કે ન કરવી જોઈએ, હવે 3rd ડે ટ્રાન્સફર કરવું જોઈએ કે 5th ડે ટ્રાન્સફર કરવું જોઈએ, વોટ ઇઝ ધ ડિફરન્સ. તો જ્યારે પણ અમે પિકઅપ કર્યા પછી જ્યારે આપણે એ એમ્બ્રિયોનો લેબોરેટરીમાં વિકાસ જોઈએ ત્યારે ધારો કે કોઈ સ્ત્રીમાં આપણને 10 બીજ મળ્યા હોય તો એના મોટાભાગના કેસમાં એવું બને કે 7 થી 8 બીજ 3 દિવસ સુધી પહોંચ્યા હોય, એટલે કે આપણને એવું લાગે કે આજે 7-8 બીજ છે એમાંથી આપણે ટ્રાન્સફર કરી દઈએ એટલે પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ વધી જશે. પણ જ્યારે આપણે એ જ સ્ત્રીબીજને 3 દિવસથી 5 દિવસ સુધી જ્યારે આપણે લેબોરેટરીમાં જ્યારે એનું ડેવલપમેન્ટ જોઈએ છે ત્યારે એ જે 8 બીજ 3 દિવસ સુધી પહોંચ્યા હોય એમાંથી 3 કે 4 બીજ 5th ડે સુધી પહોંચતા હોય છે, તો આ 3rd ડે અને 5th ડેના ડેવલપમેન્ટમાં આટલો બધો જે ફરક હોય એનું મેઇન રીઝન શું હોઈ શકે?
મોરુલાથી બ્લાસ્ટોસિસ પહોંચવા માટેનો જે મેઇન રીઝન છે ને એ જીનેટિક મટીરિયલ ઓફ ઉસાઇટ ઓર સ્પર્મ એ ડિસાઇડ કરે છે. એટલે કે ઘણી વખત આપણે એવું લાગે કે રિપોર્ટ્સ બધા જ નોર્મલ છે છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી, તો ધીઝ મે બી વન ઓફ ધ મેજર ફેક્ટર ફોર નોટ ગેટિંગ પ્રેગ્નન્સી. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેઝ છે કે ત્રીજા દિવસે ટ્રાન્સફર કરવા કરતાં ફિફ્થ ડે સુધીનો બ્લાસ્ટોસિસ આપણે લેબોરેટરીમાં ડેવલપ કરી અને પછી જો ટ્રાન્સફર કરવામાં આવે તો પ્રેગ્નન્સી રહેવાની જ ખાલી શક્યતા નહીં, પણ એ જે પ્રેગ્નન્સી છે એનો 9 મહિના સુધી કેરી હોમ બેબી હોમ જે રેટ છે એ પણ ઘણો વધી જતો હોય છે. આ જે આપણે ફ્રીઝ કરેલા એમ્બ્રિયો હોય ત્યાર પછીનો જે સ્ટેપ આવે છે એમ્બ્રિયો ટ્રાન્સફર. એમ્બ્રિયો ટ્રાન્સફર પ્રોસિજર ઇટ ઇઝ સેમ લાઇક IUI. એમાં કોઈપણ પ્રકારનું પેઇન થતું નથી, કોઈપણ પ્રકારનું હોસ્પિટલમાં એડમિશન એવું કરવાનું હોતું નથી. આ બહુ જ સરળ પ્રોસિજર હોય છે અને 3-4 કલાક પછી આપણે પેશન્ટ પોતાના ઘરે ચાલતું જઈ પણ શકે છે. તો એમ્બ્રિયો ટ્રાન્સફર એ કોઈ ડિફિકલ્ટ પ્રોસિજર નથી. તો આ આપણે જે આખું ડિસ્કશન કર્યું એમાં આખી IVFની પ્રોસિજરમાં એક પણ દિવસ પેશન્ટને હોસ્પિટલમાં દાખલ થવાનું હોતું નથી. 2 જ વખત એમને હોસ્પિટલમાં 3 કે 4 કલાક ઓન ધ ડે ઓફ પિકઅપ અને ઓન ધ ડે ઓફ ટ્રાન્સફર 3-4 કલાક હોસ્પિટલમાં રોકાવાનું હોય છે. આમાંની એક પણ પ્રોસિજર પેઇનફુલ નથી અને જે પેઇનફુલ પ્રોસિજર છે ઉસાઇટ રિટ્રાઈવલ એ આપણે એનેસ્થેસિયાની અંદર કરીએ છીએ. તો આ થઈ આખી IVFના સ્ટેપ્સની વાતો. નાઉ વી ડિસ્કસ અબાઉટ ધ સમ ક્વેશ્ચન્સ. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ફ્રીઝિંગ? આઈ હેવ ઓલરેડી ડિસ્કસ ફ્રીઝિંગ એડવાન્ટેજીસમાં 2 વસ્તુ છે. એક તો વી વિલ પ્રિવેન્ટ ધ કોમ્પ્લિકેશન ઓફ ઉસાઇટ રિટ્રાઈવલ, જે OHSS થાય, આપણે બહુ બધી સિસ્ટો બની હોય અને પછી આપણે સેમ સાયકલમાં ટ્રાન્સફર કરીએ તો OHSS થવાની શક્યતાઓ બહુ હોય. અને બીજી વસ્તુ કે આપણી પાસે તે ટાઈમે એનું એન્ડોમેટ્રિયમ પ્રિપેર્ડ હોય કે ન હોય, એટલે કે ગર્ભાશયની દિવાલ બરાબર ન પણ બની હોય તો પણ આપણે એને ટ્રાન્સફર કરી દેવું પડે. વી હેવ નો ઓપ્શન્સ કે આપણે એને સિલેક્ટ કરી શકીએ કે ગર્ભાશયની દિવાલ નથી બરાબર બની તો આપણે પોસ્ટપોન કરી શકીએ કે કેન્સલ કરી શકીએ, એ ઓપ્શન આપણી પાસે રહેતો નથી. તો ફ્રીઝિંગ ઇઝ ઓલવેઝ ઓલવેઝ બેટર ધેન ફ્રેશ ટ્રાન્સફર. નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ડિફરન્સ બિટવીન 3rd ડે ટ્રાન્સફર એન્ડ 5th ડે ટ્રાન્સફર. આઈ હેવ ઓલરેડી ડિસ્કસ 3rd ડે એટલે કે મોરુલા સ્ટેજનું ટ્રાન્સફર અને 5th ડે એટલે બ્લાસ્ટોસિસ ટ્રાન્સફર. બ્લાસ્ટોસિસ ટ્રાન્સફર ઇઝ ઓલવેઝ ઓલવેઝ બેટર ધેન મોરુલા ટ્રાન્સફર, કારણ કે આપણને એમાં જીનેટિક જે કંઈ પણ ડિફેક્ટ હોય છે એમ્બ્રિયોમાં તે આપણને ટ્રાન્સફર કરવા પહેલાં ખબર પડી જાય. ઘણીવાર એવું બને કે મોરુલા આપણે ટ્રાન્સફર કર્યા હોય તો કદાચ પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવી જાય અને રિઝલ્ટ વધારે આવ્યા એવું બતાવી શકે, પણ જે 9 મંથ સુધી પ્રેગ્નન્સી ટકવાનો કે બાળક હેલ્ધી ઘરે લઈ જવાનો જે રેશિયો છે ઇટ ઇઝ ઓલવેઝ ઓલવેઝ બેટર ઇન બ્લાસ્ટોસિસ ટ્રાન્સફર. નાઉ ધ 3rd ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ ધ ડ્યુરેશન ઓફ IVF ટ્રીટમેન્ટ. આ ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. IVF ટ્રીટમેન્ટ જ્યારે આપણે શરૂ કરવામાં આવે ને ત્યારથી જે સાયકલ આપણે સ્ટાર્ટ કરીએ એટલે ઓવ્યુલેશન સ્ટિમ્યુલેશનનો જે પ્રોસિજરથી ઓવમ પિકઅપ સુધીનો જે પીરિયડ છે એ લગભગ પહેલાં 15-20 દિવસનો ગાળો હોય. ઓવમ પિકઅપ થઈ ગયા પછી આપણે એને ફ્રીઝ કરી દેતા હોય છે, એટલે એ પછી કોઈ એક્ટિવ ટ્રીટમેન્ટ કરવાની રહેતી નથી. અને પછી 1 મહિનો કે 2 મહિનાના ગેપ પછી જ્યારે આપણે એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાનું હોય તે વખતે એક બે વખત જ્યારે ગર્ભાશયની અંદરની દિવાલ બરાબર બને છે કે નહીં એના માટે ફોલોઅપ માટે આવવાનું હોય, અને જ્યારે બરાબર તૈયાર થઈ જાય ત્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાનું હોય. એટલે આમ જોવા જાઓ તો એ 15-15 દિવસના 2 ફેઝમાં આ ટ્રીટમેન્ટ પતી જતી હોય, પણ એક પણ દિવસ હોસ્પિટલમાં દાખલ પણ નથી થવાનું હોતું અને કોઈ એના માટે કોઈ સર્જરી ટાઈપ કે કોઈ એની પેઇનફુલ પ્રોસિજર હોતી નથી.
ઇઝ ઇટ નેસેસરી ટુ ટેક કમ્પ્લીટ બેડ રેસ્ટ ટિલ ડિલિવરી? ઇટ્સ અ એબ્સોલ્યુટ મીથ. કોઈ પણ પ્રોસિજર IVFની શરૂ કરો, IVFથી પ્રેગ્નન્સી રહી જાય, ત્યાર પછી ઘણાને એવું હોય કે આખી પ્રોસિજરમાં શરૂ ટ્રીટમેન્ટ શરૂ કરેલ થી પ્રેગ્નન્સી બેબી ડિલિવર થાય ત્યાં સુધી કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાનો હોય તો પણ આ એક ટોટલ મિસકન્સેપ્ટ છે. ઓવમ પિકઅપના દિવસે જે એનેસ્થેસિયા આપવામાં આવી એમાં પણ સિંગલ ડે જે દિવસે આપણે પિકઅપ કરીએ એ જ દિવસે એમને રેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. અને જ્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે 2-3 દિવસ લાઇટ વર્ક એ સજેસ્ટ કરવામાં આવે છે. પણ કમ્પ્લીટ બેડ રેસ્ટ આખી પ્રોસિજરમાં કોઈ પણ એમાં કરવા કહેવામાં આવતો નથી. એન્ડ વન્સ યુ હેવ પ્રેગ્નન્સી તો એ જે કન્ફર્મ પ્રેગ્નન્સી ટેસ્ટ એકવાર પોઝિટિવ આવે કે પ્રેગ્નન્સી ગર્ભાશયમાં છે બરાબર એ જ્યારે ડિટેક્ટ કરવામાં આવે દેન ઇટ ઇઝ સેમ લાઇક નેચરલ પ્રેગ્નન્સી. ધર ઇઝ નો ડિફરન્સ બિટવીન નેચરલ પ્રેગ્નન્સી એન્ડ IVF પ્રેગ્નન્સી આફ્ટર IVF. ડસ એમ્બ્રિયો ટ્રાન્સફર પ્રોસિજર ઇઝ પેઇનફુલ? નો, એમ્બ્રિયો ટ્રાન્સફર પ્રોસિજર ઇઝ એબ્સોલ્યુટલી પેઇન ફ્રી. ઇટ ઇઝ જસ્ટ લાઈક IUI. હેલો, બોલ બેટા.